નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જગદીશ જોશી આપની સમક્ષ ધોરણ 9 ગણિતની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5ની અંદર સ્વાધ્યાયના દાખલા થોડા શીખ્યા હતા, વ્યાખ્યાઓ શીખી હતી. તો એના આધારે તેમનો પ્રશ્નો છે, એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન એ છે કે જે વિધાન સાબિત કરવામાં આવે છે તેને શું કહે છે? જે વિધાન સાબિત કરવામાં આવે છે તેને શું કહે છે? તો કે તેને પ્રમેય કહેવાય. શું કહેવાય? પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રમેય વિશે થોડી માહિતી મેળવી લઈએ, જેથી આપણે પ્રમેય જ્યારે આવે ત્યારે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેયના મુખ્ય ત્રણ અંગો છે. પ્રમેયના કેટલા અંગો છે? ત્રણ અંગો છે. જે, પક્ષ, સાધ્ય, સાબિત. થોડો પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રમેયના કેટલા અંગો છે, તો આપણી પાસે જવાબ હોવો જોઈએ. કેટલા ત્રણ અંગો છે? ઓકે, ત્રણ અંગો છે. વિદ્યાર્થી મિત્રો, પછી બીજો પ્રશ્ન છે કે શ્રી યંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા નવ ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ, કે શ્રી યંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા કેટલા નવ કયા ત્રિકોણો? એ સમુદ્રી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. કયા ત્રિકોણો? ત્યારે આપણે સૌ પ્રથમ ચર્ચા કરી હતી ભારતના પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ, જે હતો સુરબા સૂત્ર. કયો હતો? સુરબા સૂત્ર. તો સુરબા સૂત્રમાં એક જે શ્રીયંત્ર હતું, શ્રીયંત્રની અંદર કુલ 9 સમુદ્રી બાજુ ત્રિકોણો હતા. એ 9 સમુદ્રી બાજુ ત્રિકોણોની અંદર કેટલા ત્રિકોણો હતા? તો કે 4300 ત્રિકોણો હતા. એના વિશેની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતમાં ભૌતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો કે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે આપણો સુરબા સૂત્ર. કયો છે? સુરબા સૂત્ર. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે રેખા એ ખાલી જગ્યા વધારી, રેખા એ ખાલી જગ્યા વધારની લંબાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વયં સિદ્ધ શક્તિઓની અંદર કે વ્યાખ્યાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. વિદ્યાર્થી મિત્રો, પહોળાઈ વગરનું ટોપિક છે, સ્વયંસિદ્ધ સત્યો આપણા માટે તૈયાર કરવા જરૂરી છે. જે આપણા આગળના ગૃહ કાર્ય આપેલા તે આપણે પૂર્ણ કરશું. સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી પિંતો લંબા પહોળા અંજાય નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણોત્તર ખાસ યાદ રાખે, જે પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે ઈંટો વપરાતી હતી એની લંબાઈ પહોળાઈ અને જાડાઈ, એટલે કે ઈંટોની શું આવતી લંબાઈ શું હતી, વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઘનને કેટલા પરિમાણ છે, સંતનને કેટલા પરિમાણ છે, બિંદુને કેટલા પરિમાણ છે, એના વિશેની આપણે ચર્ચા કરી. તો પ્રશ્ન નંબર 1 કહે છે કે ઘનને કેટલા પરિમાણ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘનને કુલ હશે 3 ઘન. કેટલા હશે? 3 હશે. સંતન એટલે કે સપાટી કેટલા પરિમાણ હશે? 2 પરિમાણ હશે. કેટલા હશે? 2. કેટલા પરિમાણ હશે? 3.
આપણે હમણાં જ આગળ ચર્ચા કરી છે સ્ત્રી અને પુરુષમાં કેટલા ઉપત્રિકોણ હોય છે, નવ સમુદ્રી બાજુ ત્રિકોણ હોય છે અને 43 ઉપત્રિકોણ હોય છે. કેટલા? કયા દેશના વતી છે? સરસ પ્રશ્ન છે. બિંદુને કેટલા પરિમાણ હોય છે? બિંદુને કેટલા પરિમાણ હોય છે એની ચર્ચા આપણે કરવાની છે. બિંદુને કેટલા પરિમાણ હશે વિદ્યાર્થી મિત્રો? બિંદુને પરિણામ હશે 0. બિંદુને કેટલા હશે? 0. અને રેખાને કેટલા હશે? 1. બિંદુને 0. કેટલા? ધ્યાન રાખજો ખાસ એટલા માટે આપણે તૈયારી કરવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો પ્રશ્ન છે. બીજીના પ્રશ્નોમાંથી સાચો મુકાબલો પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે પ્રસ્તાવ માટે પહેલા લેક્ચર લીધું હતું એના આન્સર એલિમેન્ટના પુસ્તક 1 માં ખાલી જગ્યાઓ વ્યાખ્યા આપી છે. એલિમેન્ટ નામનું જે પુસ્તક છે, જે ગ્રંથ છે, એમાં પુસ્તક નંબર 1ની અંદર કેટલી વ્યાખ્યાઓ આપેલી છે તે તમે જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો, 23 વ્યાખ્યાઓ કેટલી છે? 23. તમારા સાથે જવાબ આવશે સી. ત્યાર પછી શબ્દ ગ્રાન શબ્દ રેખા બિંદુ સુધીના ચરણો, દરેક ચરણમાં એક ચરણમાં એક પરિમાણ ખાલી જગ્યા ઘટતું જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે, મેળાતું જાય છે કે ના વધતું જાય છે? સમતલ, રેખા અને બી 3 છે 2 છે 1 છે તો ખાંડથી બિંદુ તરફ શું થાય છે? ઘટતું જાય છે. શું થાય છે? ઘટતું જાય છે. પરંતુ બિંદુથી ગંધાર હોય, બિંદુથી ગંધાર હશે તો શું થતું જશે? વધતું જશે. શું થતું જશે? વધતું જશે. તો આપણા એનું શું આવશે? ઘટતું જાય. શું આવશે? ઘટતું જાય. ત્યાર પછી સૌ પ્રથમ જ્ઞાન સાબિતી ગણિત શાસ્ત્રી ખાલી જગ્યા, સૌ પ્રથમ જ્ઞાન સાબિતી કયા વૈજ્ઞાનિક કોણે આપેલી છે? કેટલી વ્યાખ્યા આપેલી છે? 23 વ્યાખ્યાઓ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ શું આવશે? ઓકે, તે પ્રકરણ આજે કરવામાં આવ્યો. તો મિત્રો, અહીં જુઓ, પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડમાં ખાલી જગ્યા વેદોનો ઉપયોગ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતની અંદર ગૃહસ્થ કર્મકાંડ પહેલા જ્યારે પ્રાચીન ભારતની અંદર ગૃહ કર્મકાંડ કરતા હતા તો એના માટે જે વેદીઓ બનાવવામાં આવતી હતી એ વેદીઓ કેવી હશે? એ વેદીઓ હતી વિદ્યાર્થી મિત્રો, ચોરસ અને વર્તુળાકાર. કેવી હતી? ચોરસ અને
વર્તુળાકાર કર્યું હતું. એટલે ત્યારે આપણે હવનકુંડ બનાવીએ છીએ, હવનકુંડ બનાવીએ છીએ એ કેવી હતી, ચોરસ અને વર્તુળાકાર વેલીઓનો ઉપયોગ થતો હતો. જેથી મિત્રો આપણે આ પ્રશ્ન જોઈશું છે તો કે નીચેના પ્રશ્નોના ખરા છે કે ખોટા છે એનું જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર એક છે મિત્રો કે બે બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓમાં, આ વિદ્યાર્થી મિત્રો જો આ ખરા ખોટા છે એ ક્યારે આવે છે, તો આપણી પાસે બધી વ્યાખ્યાઓ પછી આવે છે. જેટલા સ્વયંસિદ્ધ સત્યો છે એટલા ક્લિયર છે, અને જેટલી પૂર્વ ધારણાઓ છે એટલી ક્લિયર હશે તો આપણા ખરા ખોટાની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો પ્રશ્ન નંબર એક, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ, અસંખ્ય રેખાઓ ના મળે તો કેટલી મળે છે, માત્ર એક જ રેખા મળે છે એટલે કે અનન્ય રેખા મળે છે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. કેવું છે, ખોટું. આ વિધાન કેવું છે, ખોટું. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, સરખી વસ્તુઓના બમણા એકબીજા વડે સમાન હોય છે. તો કે આ વિધાન શું છે, સાચું. ત્રીજો પ્રશ્ન છે કે યુક્લિડ ઇતિહાસનો ખ્યાલમાં વિદ્યાર્થી હતો, યુક્લિડ ઇતિહાસનો ખ્યાલમાં વિદ્યાર્થી હતો, તો આ વિધાન શું છે, એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે. બે બિંદુઓ બે બિંદુ રેખાઓ એક થી વધુ સામાન્ય ન હોય, એક બિંદુમાંથી ફક્ત એક રેખા રહેતા તો અહીંયા અસંખ્ય રેખા થશે, લાલ છે ખોટું છે. બે ભિન્ન રેખાઓ એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય છે, ખાસ ધ્યાન રાખજો. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ છે એ જે ખોટું છે. બીજું, સરખી વસ્તુઓના બમણા એકબીજાને કેવા હોય છે, સમાન હોય છે એ કેવું છે, ખરું છે. ત્રીજું, યુક્લિડ ઇતિહાસનો ખ્યાલના વિદ્યાર્થી છે તો એ વિધાન કેવું છે, તો કે ખોટું છે. એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે છે, તો વિદ્યાર્થી મિત્ર એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, માટે એ વિધાન શું છે, ખોટું છે. છેલ્લું છે કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ના, એટલે કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધારે કોઈ સામાન્ય બિંદુ થશે નહીં, તેથી તે વિધાન ખરું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, અને દરેક વિદ્યાર્થીએ આ જે ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે એ પોતાના ચોપડાની અંદર, એટલે કે ચોપડો અલગ બનાવવાનો છે, એકમ કસોટીની સાથે લખવાનું નથી, ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ.